પાટણ જીઆઈડીસી ખાતે કાર્યરત ગણેશ ટ્રેડર્સ નામની દુકાનમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કામદા ઓઇલના ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ મામલે આકસ્મિક તપાસ હાથ ધરી કામદા ઓઇલના કોપીરાઇટ્સ કરાયેલા કામના ઓઇલના ડબ્બાઓ પેમ્પલેટો સહિત કોપીરાઇટ્સની વસ્તુઓને હસ્તગત કરી ગણેશ ટ્રેડર્સના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા બી ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના જીઆઈડીસીમાં આવેલ ગણેશ ટ્રેડર્સ નામની દુકાનના માલિક નરેશભાઈ મોદી અને રાજેશભાઈ મોદી દ્વારા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ દર્શન ગોડાઉનમાં વર્ષ 2016થી ઉત્પાદન કરતા કામદા ઓઇલના ટ્રેડમાર્કની કોપીરાઇટ કરી તેને ભળતા કામના ઓઇલનું નામનું પેકિંગ કરી બજારમાં વેચાણ કરાતું હોવાની કામના ઓઇલના માલિક સંજયભાઈ પટેલને જાણ થતા તેઓએ પોતાના ટ્રેડમાર્કના કોપીરાઇટ્સ મામલે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપતા શુક્રવારના રોજ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ એમ ચૌધરી પીએસઆઈ એસ એ પાટીલ સહિતની ટીમ પાટણ જીઆઈડીસી સ્થિત ગણેશ ટ્રેડર્સમાં આકસ્મિક તપાસ હાથ ધરતા કામદા ઓઇલના ટ્રેડમાર્કની નકલના કામના ઓઇલના ડબ્બાઓનો જથ્થો તેમજ પેમ્પલેટોનો જથ્થો મળી આવતા તપાસ ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી ગણેશ ટ્રેડર્સમાંથી મળી આવેલા કામના ઓઇલના ડબ્બા તેમજ પેમ્પલેટ સહિતની કોપીરાઇટ્સની વસ્તુઓને હસ્તગત કરી પાટણ બી ડિવિઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને જવાબદારી સોંપવામાં આવી હોવાનું ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ એમ ચૌધરીએ જણાવ્યું હતું। પાટણ જીઆઈડીસી ખાતે ગણેશ ટ્રેડર્સ પર કોપીરાઇટ મામલે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આમ પાટણ શહેરમાં કાઠિયાવાડી માર્કાનો ડીસાનો ડિસ્કો સિંક તેલ મોટા ભાગની તેલની દુકાનોમાં વેચાતો હોય શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। મારી પોતાની કામદા પ્લાન્ટ સોયાબીન જે લગભગ છેલ્લા 6-7 વર્ષથી ચાલતી હતી પાટણમાં, જેના પડતા નામની કોપી કરી ને આ લોકો કામના નામે બજારમાં વેચતા હતા એવી અમને જાણ થઈ કે મારી કામદા બ્રાન્ડ કોપીરાઇટ થયેલ છે અને મેં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી અને તેની તપાસ અર્થે આ લોકો અહીં આવ્યા હતા આજે અને આ લોકોએ 120 ડબ્બા અને કામના બ્રાન્ડનું જે સાહિત્ય હતું અસર કે સાહિત્ય એ બધું કબજે લીધેલ છે અને હાલ તપાસ ચાલુ છે, અમને પૂરતો ન્યાય મળે એવી વિનંતી।